નમસ્તે મિત્રો આજે આપણે ધોરણ છના પ્રવેશ માટે જે નવોદય વિદ્યાલયની પરીક્ષા લેવામાં આવે છે તેનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે આપણે જોઈશું સૌ પ્રથમ આપણે ક્રોમમાં જઈશું ત્યાં આપણે નવોદય ડોટ જીઓવી ડોટ ઇન પર ક્લિક કરીશું નવોદય લક્ષો એટલે નવોદય ડોટ જીઓવી ડોટ ઇન છે એ આવી જશે હવે જો અહીં નવોદય વિદ્યાલય સમિતિ એનું હોમ છે તેમાં અત્યારે આપેલું જ છે કે ક્લિક હિયર ટુ સબમિટ ઓનલાઈન એપ્લિકેશન એટલે ધોરણ પાંચના જે વિદ્યાર્થીઓ છે એ આ ફોમ છે એ ત્રીસ અગિયાર બે હજાર એકવીસ સુધી ભરી શકશે ધોરણ છ પ્રવેશ માટે છેલ્લી તારીખ છે ત્રીસ અગિયાર બે હજારને એકવીસ અહીં આપણે ક્લિક કરી અને આ ફોર્મ છે એ ભરી શકશું તો આપણે અહીં ક્લિક કરીએ ત્યાં ક્લિક કરવાથી આ પ્રમાણે આવશે એમાં પેલું ઓપ્શન છે ક્લિક હેર ટુ ક્લાસ સિક્સ રજીસ્ટ્રેશન તેના પર આપણે ક્લિક કરશું એટલે સમગ્ર ફોર્મ છે એ ખુલી જશે અહીં આપણને સામાન્ય જે સૂચના છે એ આપેલી છે અંગ્રેજીમાં છે અને નીચે આવશ્યક સૂચનાઓ લખીને હિન્દીમાં પણ આપેલી છે તો મિત્રો જૂના ફોર્મ ભરાતા જે બે હજાર વીસ બે હજાર એકવીસમાં માં પ્રવેશ માટે જે ભર્યા હતા આપણે એમાં સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડતું હતું પણ અહીં આપણે બે હજાર બાવીસ માટે જે ફોર્મ ભરીએ એમાં લખેલું જ છે આપણે હિન્દીમાં સૂચનામાં જોઈએ તો ઓનલાઈન આવેદન પ્રક્રિયા કા કેવલ એકી ચરણ છે એટલે એક વખતમાં જ આપણે ભરવાનું છે રજીસ્ટ્રેશન આ વખતે કરવાનું નથી જૂની પ્રણાલી પહેલાં આપણે રજીસ્ટ્રેશન કરતાં પછી ફોર્મ ખોલતું એવું નથી આ એક જ પડાવ છે એમાંથી આપણે આ ફોર્મ છે એ ભરી લેશું ને ફોર્મમાં કઈ કઈ વસ્તુ જોઈએ એક આપણે જેનું ફોર્મ ભરીએ એનો ફોટો જોશે પછી એક છે એ સાઇન જોશે વિદ્યાર્થીની એક એના વાલીની સાઇન જોશે અહીં આપણે એ બધી સૂચના આપેલી છે અને એક છે એ પ્રમાણપત્ર જોઈશે પ્રમાણપત્ર કેવું તો કે અહીં આપણે લખેલું છે હિન્દી અને અંગ્રેજીમાં એ અહીંથી ડાઉનલોડ કરવાનું છે પ્રમાણપત્ર હશે પ્રમાણપત્રમાં અહીં જે નીચે આપેલી છે એ વિગતો બધી વિગતો એ પ્રમાણપત્રમાં હશે તો સૌ પ્રથમ આપણે પ્રમાણપત્ર જોઈ લઈએ જો અહીં આપણે પ્રમાણપત્ર છે ડાઉનલોડ કર્યું છે અને પ્રમાણપત્ર આપણે જોઈ લઈએ આ જો પ્રમાણપત્ર છે એ આપણે અપલોડ કરવાનું રહેશે આ પ્રમાણપત્રમાં અહીં આવશે વિદ્યાર્થીનું નામ એના પછીના નીચેની લીટીમાં આવશે શાળાનું નામ અહીં એનો ફોટો આવશે પછી અહીં વિદ્યાર્થી છે એનું પેલી બીસીડીમાં આપણે નામ લખવાનું છે પછી એના પિતાનું નામ લખવાનું છે બીજી લીટીમાં આ લીટીમાં અહીં જન્મ તારીખ લખવાની છે એ શબ્દમાં જન્મ તારીખ આવશે એ પછી કેટેગરી લખવાની છે કેટેગરી જેમાં રાઈટ કરવાનું છે પછી જેન્ડર લખવાની છે બોય હોય કે ગર્લ હોય એ પછી જો હેન્ડીકેપ હોય તો અહીં દર્શાવવાનું છે અહીં કોઈ શરીરમાં ઓળખ માટેનું નિશાન છે અહીં લખવાનું છે આઈડેન્ટિફિકેશન માર્કને અહીં મોબાઈલ નંબર લખવાનો છે ઈમેલ આઈડી લખવાનું છે નેશનાલિટી લખવાનું છે ઇન્ડિયન આવશે રિલિજિયન લખવાનું છે અને ખાસ મિત્રો અહીં મીડિયમ ઓફ એક્ઝામિનેશન ત્યાં ભાષા કઈ પરીક્ષા માટેની ભાષા કઈ ત્યાં લખવાની છે ગુજરાતી હોય તો અહીં ગુજરાતી લખવાનું છે નીચે આપેલા કોષ્ટકમાં ધોરણ ત્રણ ધોરણ ચાર અને ધોરણ પાંચની વિગત છે આ પેલી કોલમ છે એમાં નેમ ઓફ સ્કૂલ એટલે શાળાનું નામ અને ગામનું નામ જ્યાં તે ધોરણ ત્રણ ધોરણ ચાર ધોરણ પાંચ બધા ધોરણ ત્રણ નું અહીં આવશે ધોરણ ચારનું ચારમાં અને પાંચનું પાંચમાં બીજું છે તેમાં સ્કૂલ લોકેશન ગ્રામીણ છે કે શહેરી છે તે લખવાનું છે ગ્રામીણ હોય તો રૂરલ મંથ ઓફ મંથ એન્ડ ઇયર ઓફ જોઈનિંગ ધોરણ ત્રણમાં ક્યારે પ્રવેશ મેળવો એ લખવાનું થશે ચોથામાં ક્યારે લઈ મેળવ્યું અને પાંચમામાં ક્યારે મેળવ્યો એ અને મંથ અને ઇયર પાસિંગ એ પણ એ કોલમમાં લખવાનું રહેશે જ્યારે પાસ કર્યું હોય જે ધોરણ એ પછી તાલુકાનું નામ જિલ્લાનું નામ અને રાજ્યનું નામ આ ત્રણ વસ્તુ છે એ લખવાની થશે ત્રણે ત્રણ ધોરણમાં ત્યારબાદ નીચે આપણે જોઈએ તો અહીં કેન્ડિડેટની સાઈન આવશે નહીં વાલીની સાઈન છે એ આવશે નીચે અહીં પ્રિન્સિપાલનો સાઈન અને સિક્કો મારીને આ પ્રમાણપત્ર છે એ અપલોડ કરવાનું રહેશે હવે આપણે મિત્રો ફરીથી ફોર્મમાં જઈએ તો આખું અહીં ફોર્મ છે એ આપેલું છે ફોર્મમાં લખેલું જ છે એ પ્રમાણે આપણે સિલેક્ટ કરતું જવાનું છે સિલેક્ટ સ્ટેટ વિચ કેન્ડિડેટ ઇઝ સ્ટડી પાંચમા ધોરણમાં બાળક કયા રાજ્યમાં ભણે એ અહીંથી રાજ્ય સિલેક્ટ કરવાનું છે એ પછી અહીં આપણને જિલ્લો સિલેક્ટ કરવાનો આવશે એ પછી અહીં તાલુકો સિલેક્ટ કરવાનો આવશે એ રીતે અહીં સ્કૂલનું નામ લખવાનું આવશે નેમ ઓફ સ્કૂલ વિચ ધ કેન્ડિડેટ ઇઝ સ્ટડીંગ ઇન ક્લાસ ફાઇવ અહીં પાંચમા ધોરણમાં જ્યાં ભણે છે એ ક્લાસનું નામ લખવાનું આવશે પછી ફોર્મ છે એકદમ સરળ છે વિદ્યાર્થી અહીં ઉમેદવારનું નામ આવશે પછી મોબાઈલ નંબર આવશે જન્મ તારીખ અહીંથી સિલેક્ટ કરવાનું આવશે કેલેન્ડરમાંથી ઈમેલ આઈડી લખવાનું થશે માતાનું નામ પિતાનું નામ જો વાલી હોય તો એ ઓપ્શનમાં છે તો લખવાનું છે વાલી હોય તો એની સાથે સંબંધ પછી આવશે રાષ્ટ્રીયતા ના પછી છે ઓળખ આપણે જે પેલા પ્રમાણપત્રમાં લખ્યું એ પ્રમાણે ત્યારબાદ આવશે જેન્ડર ત્યારબાદ શ્રેણી એસટી એસસી ઓબીસી કેટેગરી આવશે પછી પરીક્ષાનું માધ્યમ ખાસ મિત્રો અહીં પરીક્ષાનું માધ્યમ છે સિલેક્ટ કરવાનું રહેશે જે માધ્યમમાં પરીક્ષા આપવી હોય અહીંથી પરીક્ષાનું માધ્યમ સિલેક્ટ કરવાનું રહેશે એ સિવાય વિકલાંગતા હોય તો અહીં આવશે એનું ધર્મ અહીં લખવાનું આધાર કાર્ડ નંબર અહીં લખવાના છે માતા પિતાની વાર્ષિક આવક છે એ અહીં લખવાની છે પછી અહીં પ્રેઝન્ટ એડ્રેસ અને પોસ્ટલ એડ્રેસ અહીં એડ્રેસ લખવાના છે અહીં આવાસી રાજ્ય એટલે આપણે જ્યાં રહીએ છીએ રાજ્યનું નામ રહીએ જિલ્લાનું નામ તાલુકાનું નામ એના પછી આવશે પિનકોડ નંબર ટેલિફોન નંબર એસટી કોડ હોય તો એસટીડી કોડ આ પછી જે પ્રમાણપત્ર આપણે આગળ જોઈએ પ્રમાણપત્રમાં જે આવ્યું છે તે બધું અહીં ત્રીજું ચોથું અને પાંચમું ધોરણ માટેનું સિલેક્ટ કરવાનું છે ત્રીજું ધોરણ અહીં આવશે ચોથું ધોરણ અહીં અને પાંચમું ધોરણ અહીં ઉપર લખેલું જ છે પેલી કોલમ છે એમાં રાજ્યનું નામ બીજી કોલમમાં જિલ્લાનું નામ ત્રીજી કોલમમાં તાલુકાનું નામ પછી ગામનું નામ સ્કૂલનું નામ ત્રણે ત્રણ ધોરણમાં સ્કૂલનું નામ માન્યતા પ્રાપ્ત થયેલી છે કે નહીં એ સ્કૂલની જે સ્થિતિ છે એનું લોકેશન છે એ રૂરલ છે કે અર્બન છે એ પછી જે મહિનામાં અને વર્ષમાં આપણે તે ધોરણમાં પ્રવેશ કર્યો અહીં લખવાનું છે જેમ કે મે બે હજારને એકવીસ તો અહીંથી પાંચ અને બે હજાર એકવીસ સિલેક્ટ કરવાનું છે મહિનો પાંચમો અને જે મહિનો અને વર્ષ પાસિંગ હોય એ અહીં દર્શાવવાનું છેલ્લી કોલમમાં છે મિત્રો એટલું ભરાઈ ગયા પછી અહીં ઉમેદવારનો ફોટો જે વિદ્યાર્થી છે એનો ફોટો 10 થી 100 KB માં આપણે અપલોડ કરવાનો છે સ્ક્રીન કરીને અહીં 10 થી 100 KB માં ઉમેદવારનો જે વિદ્યાર્થી છે એની સાઇન અપલોડ કરવાનો છે સુઝ ફાઈલમાંથી એના પછી આવશે નીચે માતા યા પિતા કા હસ્તાક્ષર માતા અથવા તો પિતાનો સહી સે અહીં આપણે અપલોડ કરવાની રહેશે અને જે પ્રમાણપત્ર આપણે આગળ જોયું એમ એ પ્રમાણપત્ર આખું અહીં પચાસથી ત્રણસો કે બીમાં આપણે પ્રમાણપત્ર સે અપલોડ કરવાનું રહેશે જે પ્રમાણપત્ર આપણે જોઈ લીધું અને અગાઉ પ્રમાણપત્ર અહીંથી આપણે ડાઉનલોડ પણ કરી શકીએ છીએ જો અહીં એ આપેલો છે ત્યાંથી અહીં ક્લિક ડાઉનલોડ ત્યાંથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી ભરી અને આપણને અહીં છે અપલોડ કરવાનું રહેશે અને છેલ્લે છે સબમિટ ટુ પ્રિવ્યુ અહીં મિત્રો આપણે ક્લિક કરશું સબમિટ ટુ પ્રિવ્યૂમાં એટલે જે છેલ્લે અહીં આપેલું છે સબમિટ ટુ પ્રિવ્યુ ત્યાં આપણે ક્લિક કરશું એટલે આપણું ફોર્મ છે એ સબમિટ થઈ જશે ફોર્મ સબમિટ થઈ જશે એટલે જે મોબાઈલ નંબર આપેલા છે મોબાઈલ નંબર અને ઇમેલ આઈડીમાં રજીસ્ટ્રેશન થઈ ગયું એનો મેસેજ છે એ આવશે અને આપણે પ્રિન્ટ છે એ કાઢી લેવાની રહેશે આ સિવાય પણ જો અહીં ઓપ્શન પણ મેનુમાંથી આવશે ત્યાંથી પણ રજીસ્ટ્રેશન ફ્રોમ પ્રિન્ટના આપણે પ્રિન્ટ છે એ કાઢી શકીશું થેન્ક યુ મિત્રો